ઇતિહાસ સાથે જોડાયેલી કેટલીક વસ્તુઓ વર્તમાનમાં ધૂળ સાથે મળતા જ બદલાઈ જાય છે, પછી તેમાં એ વાત રહેતી નથી જે પહેલા રહેતી હોય છે। પરંતુ હવે એક એવી જગ્યા મળી છે જે 114 વર્ષ જૂની છે, ત્યારબાદ તેને ન તો ક્યારેય કોઈએ બદલી છે ન જોઈ છે। અમે અહીં આ આર્ટિકલમાં એક મેડિકલ સ્ટોરની વાત કરી રહ્યા છીએ જે વર્ષ 1980માં ખોલવામાં આવ્યું હતું અને વર્ષ 1909 સુધી ચાલી હતી। તેને બ્રિટનમાં વિલિયમ હાઇટ નામનો વ્યક્તિ ચલાવતો હતો। તેના મોત બાદ તે બંધ થઈ ગયું। હવે અહીં તાળું ખોલવામાં આવ્યું છે। અહીંથી હેરાન કરી દેનારી વસ્તુ મળી છે। મેટ્રોના રિપોર્ટ મુજબ આ મેડિકલ સ્ટોરની શોધ આમ તો 80 વર્ષ અગાઉ થઈ હતી। વિલિયમ હાઇટની પૌત્રીએ વર્ષ 1987માં આ બાબતે લોકોને જણાવ્યું હતું। હવે તેને લોકોને દેખાડવા ખોલવામાં આવ્યું છે। અહીં લિક્વિડ મેડિસિનથી ભરેલા જાર, ઊંચાઈ માપવા માટે સ્કેલ, ધૂળથી ભરેલું જૂનું ટાઈપરાઇટર, આ અગાઉ દશકો સુધી તે લોકોની નજરમાં ન આવ્યું। વ્હાઇટના મોત બાદ તેના દીકરા ચાર્લ્સે આ સ્ટોર બંધ કરી દીધું હતું। તેને જોઈને એમ લાગે છે કે માનો સમય સાથે આ જગ્યા થંભી ગઈ હોય। એક સંસ્થાને જ્યારે આ બાબતે ખબર પડી તો તેણે તેને સંભાળવાની જવાબદારી લીધી। અહીં સામાનની ચાર્ટિંગ કરવામાં આવી। તેનું કહેવું છે કે તેણે બધા સામાનને પહેલાની જેમ જ રાખ્યો છે જેમ તે મળ્યો હતો। એક પ્રવક્તાનું કહેવું છે કે સ્ટોરમાં મળેલા સામાનની તપાસ બાદ ખબર પડી કે વિલિયમ રાઇટર એક કેમિસ્ટ હતા। તેઓ ગ્રોસરીનો સામાન પણ ખરીદતા હતા, જેમ ચા, તંબાકુ અને વાઇન। જો કે આ સામાનને હવે ખતરનાક પણ માનવામાં આવી રહ્યો છે, કેમ એ સમયે બોટલોમાં બંધ કેમિકલ આજના સમયમાં જીવલેણ સાબિત થઈ શકે છે। દુકાનમાં કેટલીક ઔષધિઓ પણ મળી છે, જો કે લોકો આ દુકાન જોવા માટે જરૂર આવી રહ્યા છે।